નમસ્કાર મેં ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જાહ્નવી નજરના કે હાલના મુખ્ય સમાચાર પર અરવલ્લીના મોડાસા તાલુકાના જીતપુર ગામે ઘઉં ભેળસેળી યુક્ત બિયારણ હોવાનો ખેડૂતનો દાવો પૂરતા પ્રમાણમાં ઉપજ ના મળવાથી આશંકા જોવા મળી છે। મોડાસા તાલુકાના જીતપુર ગામે સૌજીભાઈ પટેલ નામના ખેડૂતે બે મહિના પહેલા બીજ નિગમનું ઘઉંનું બિયારણ મોડાસા ખરીદ વેચાણ સંઘમાંથી ખરીદી અને ઘઉંનું વાવેતર કર્યું હતું। ખેડૂતે ઘઉંનું સારું ઉત્પાદન મળે તે માટે ખાતર જંતુનાશક દવા વગેરે લાવી માવજત પણ કરી, પરંતુ ઘઉં જે એક સરખા થવા જોઈએ તે ના થયા। સામાન્ય રીતે નિગમનું સર્ટિફાઈડ બિયારણ લાવી વાવેતર કરવામાં આવે તો ઘઉંના છોડની સાઇઝ એક સરખી હોવી જોઈએ, પરંતુ આ ખેડૂતના ખેતરમાં અડધાથી વધુ ઘઉંના છોડ ઊંચા અને તેની કંટીઓમાં સફેદ પદાર્થ જોવા મળ્યો, જેના દ્વારા ખેડૂતને શંકા ગઈ કે નિગમમાંથી ભેળસેળવાળું બિયારણ પધરાવવામાં આવ્યું છે। આ અંગે ખેડૂતે મોડાસા ખરીદ વેચાણ સંઘમાં ભેળસેળયુક્ત બિયારણ અંગે પૂછતા સંઘ દ્વારા બીજ નિગમના અધિકારી સુધી ખેડૂતની ફરિયાદ પહોંચાડાતા બીજ નિગમના અધિકારીઓએ જીતપુરમાં જઈ પંચનામું કરી અને બિયારણ અંગે તપાસ હાથ ધરી છે। સૌથી મોટી કમનસીબીની વાત તો એ છે કે અરવલ્લી જિલ્લાની રચના થયે 4 વર્ષથી વધુ સમય થયો, જિલ્લા કક્ષાની બીજ નિગમની કચેરી નથી, ખેડૂત બિચારો બિયારણ માટે કોને પૂછવા જાય। અને મારા ખેતરની અંદર આ વર્ષે જિલ્લા ખરીદ વેચાણ સંઘ તરફથી એટલે નિગમ તરફથી અમે ઘઉંનું પરચેસિંગ કરેલું હતું અને ઘઉં લાવ્યા પછી ખેતરમાં અમે વાવણી કરી અને વાવણી કર્યા પછી જે 3 મહિના પછી અમને જે ઘઉંની અંદર જે ઉત્પાદન મળવું જોઈતું હતું, જે ઘઉં અમને જે મળવા જોઈતા હતા એ પ્રમાણમાં અત્યારે હાલમાં દેખાતા નથી અને અમારી જોડે જે ઘઉં જે નાના મોટા જે દેખાય છે એટલે અમને થોડું ભેળસેળવાળું લાગ્યું, એટલે અમે લોકોએ જિલ્લા ખરીદ વેચાણ સંઘ એટલે નિગમને અમે જાણ કરી કે ભાઈ આવી રીતનું અમારા ત્યાં ખેતરની અંદર નાના મોટા ઘઉં અમને જોવા મળે છે કે જે અમને જે પ્રમાણમાં થવા જોઈતા હતા મળવા જોઈતા હતા નથી મળ્યા, એટલે એ લોકોની ટીમ આવી અને ટીમ આવીને અહીંયા અમારા ખેતરમાં વિઝિટ કરીને રૂબરૂમાં એ લોકોએ 5x5 મીટરની અંદરમાં એ લોકોએ માપણી કરી અને આવી રીતે ઘઉં થોડા ઉપાડી અને કંઈક ફોટા ક્લિક કર્યા અને પંચનામું કર્યું, પંચનામું કરીને એ લોકો લઈ ગયા છે। પણ અમારું કહેવાનું મિનિંગ એ છે કે અમારે દર વર્ષે જે રીતે ઘઉં વાવતા હતા અને જે રીતે અમને વળતર મળતું હતું અને જે રીતે અમારું જે સપ્રમાણમાં જે અમારું વાવેતર થતું હતું એ પ્રમાણમાં આ વખતે બિયારણના કારણે અમને છેતરમંડી થયું હોય એવું અમને અહીંયા દેખાઈ રહેલું છે। આજે કે પત્રકારો સાથે વાતચીત થતો હું જણાવું છું કે અમારા શાખામાંથી બીજ નિગમમાંથી આવેલું ઘઉંનું બિયારણ પણ જીતપુરના ખેડૂતે ખરીદેલું હતું, જેની ફરિયાદ આવતો અમારે તાત્કાલિક બીજ નિગમના અધિકારીઓને જણાવેલ અને બીજ નિગમના અધિકારીઓ તાત્કાલિક મોડાસા ખાતે આવી જે તે ખેડૂતના ખેડૂત ઉપર જઈ તેનું તપાસ કરી અને ખેડૂતને રિપોર્ટ આપવા માટે જણાવેલ છે। આ રીતે કોઈ પણ ખેડૂતનું અન્યાય થાય એ માટે અમે ખેડૂત સાથે જ છીએ, ખેડૂત ન્યાય મળે એમાં અમે પૂરેપૂરો અમારા એમની સાથે સાથ છે। બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ અરવલ્લી। અમેરિકામાં જન આંદોલન દ્વારા સંવિધાન બચાવો 13 પોઈન્ટ રોસ્ટરના બદલે 200 પોઈન્ટ રોસ્ટર લાગુ કરો, તેમજ 13 તુમડીની ધરપકડના વિરોધમાં ધરણા બાદ આવેદન પત્ર આપીને જિલ્લાના SC ST અને OBC ની માઇનોરિટી સમાજના લોકો દ્વારા અમરેલી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ હાજર રહ્યા હતા। અમરેલીમાં જન આંદોલન દ્વારા સંવિધાન બચાવો 13 પોઈન્ટ રોસ્ટરના બદલે 200 પોઈન્ટ રોસ્ટર લાગુ કરો, તેમજ તેલ તુમંડીના ધરપકડના વિરોધમાં ધરણા બાદ આવેદનપત્ર તારીખ 18/2/2019 સોમવારના રોજ અમરેલી જિલ્લાના SC ST અને OBC અને માઇનોરિટી સમાજના લોકો દ્વારા અમરેલી ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ઉપસ્થિતિમાં આપવામાં આવેલ, જેમાં વર્તમાને આપણો ભારત દેશ ખૂબ જ નાજુક પરિસ્થિતિના મોડ પરથી પસાર થઈ રહ્યો છે, જેમાં સરકાર, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, પ્રશાસન તંત્ર અને મીડિયામાં બેઠેલા મનવાદીઓએ ખુદ આ લોકશાહીની સંસ્થાઓને લોકશાહી માટે ભયાનક જોખમી બતાવી દીધી છે। સૌ જાણે છે કે મનવાદી વ્યવસ્થા અને તેના દ્વારા ચાલતી સરકાર બિનસાંપ્રદાયિક એવા ભારતીય બંધારણને ખત્મ કરવા નીત નવા ષડયંત્રો કરી રહી છે। આવા કપરા સમયમાં આપણને વિશેષ માનવીય અધિકારો અપાવનાર ભારતીય બંધારણ અને તેના માધ્યમથી ડૉક્ટર બાબા સાહેબને બચાવવા તથા તેમણે આપેલા અમૂલ્ય બંધારણને બચાવવા એ દેશના દરેક નાગરિકની નૈતિક ફરજ અને જવાબદારી છે, જેથી બંધારણ બચાવવું હેતુથી તેમજ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના બંધારણીય અધિકારો અને અનામત નીતિની અવગણના કરી કેટલાક જાતિવાદી લોકો દ્વારા 200 પોઈન્ટ રોસ્ટર પ્રણાલીને બદલે 13 પોઈન્ટ રોસ્ટરની ગેરબંધારણીય પ્રણાલી લાગુ કરી વંચિત સમાજના લોકોને હડાહડ અન્યાય કર્યો છે।
યુનિવર્સિટીમાં પ્રોફેસર ભરતી પ્રક્રિયામાં 13 પોઈન્ટ રોસ્ટરથી પ્રણાલી લાગુ થવાથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના એક પણ ઉમેદવાર ભવિષ્યમાં ક્યારેય પણ પ્રોફેસર નહીં બની શકે. અત્યારે દેશની 43 કેન્દ્રીય યુનિવર્સિટીમાં બક્ષીપંચ સમાજના એક પણ પ્રોફેસર નથી. આવી ખરાબ પરિસ્થિતિ છે, માટે આ મુદ્દે અમારી માંગણી છે કે કેન્દ્ર સરકાર 200 પોઈન્ટ રોસ્ટર પ્રણાલીને લાગુ કરવા માટે તાત્કાલિક અધ્યાદેશ લાવી તેમજ દેશહિતમાં બંધારણીય સુધારો કરી દેવાના, 100 કરોડના લોકોને ન્યાય આપે તેમજ બાબા સાહેબ આંબેડકરના દોહિત્ર જમાય આનંદ તેલ તુંબડે કે જો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના દીકરા યશવંતરાવના 4 સંતાનો પ્રકાશ, ભીમ, આનંદ અને દીકરી રમા આનંદ તેલ તુંબડે રમા સાથે ભણ્યા. આમાં આનંદ તેલ તુંબડે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના દોહિત્ર જમાય છે. તેલ તુંબડે આ સૌથી મોટી ઓળખાણ છે. તેમજ આનંદ તેલ તુંબડે આ દેશના ટોચના શ્રેષ્ઠ અનુસૂચિત જાતિ, જનજાતિ અને બક્ષીપંચ બહુજન સમાજના બૌદ્ધિકોમાંના એક છે. મહારાષ્ટ્ર પુણેની પોલીસે તેઓને માઓવાદી સંગઠનમાં જોડાઈને ભીમા કોરેગાંવમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને બક્ષીપંચ તેમજ માઇનોરિટી સમાજને ઉશ્કેરણી કર્યાના આક્ષેપ બદલ સર્વોચ્ચ અદાલતના આદેશની પણ અવગણના કરીને આનંદ તેલ તુંબડેને ખોટી રીતે ધરપકડ કરીને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરાસત પર જ નહીં પરંતુ આ દેશના અનુસૂચિત જાતિ, જનજાતિ તથા બક્ષીપંચ સમાજના બુદ્ધિધન પર કુઠારાઘાત કર્યો છે, જે દેશના અનુસૂચિત જાતિ, જનજાતિ અને બક્ષીપંચ સમાજનું મોટું અપમાન છે. આથી બંધારણીય જોગવાઈઓ સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને બચાવવા માટે, રોસ્ટર અનામત બચાવવા માટે તેમજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરાસતને બચાવવા માટે ગુજરાતના અમરેલી ખાતે એક દિવસના ધરણા બાદ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં કાર્યક્રમના આયોજક સમાજ અગ્રણી ધીરુભાઈ ખીટોલિયા, નવસર્જન ટ્રસ્ટના કાંતિલાલ પરમાર, નારણભાઈ મકવાણા, રતિભાઈ ઝાલા, દિલીપભાઈ મકવાણા, રમેશભાઈ ચાંચિયા, બાબુભાઈ મેરિયા, દીપકભાઈ ઝાલા, મધુભાઈ ઝાલા, કુલદીપ વિશાલભાઈ, પાલજીભાઈ સોલંકી, હંસાબેન ઝાલા, ભાવનાબેન રાઠોડ, નૈનાબેન, દિનેશભાઈ મકવાણા, બચુભાઈ દેવી પૂજક વગેરે વિશાળ સંખ્યામાં જનસમુદાય હાજર રહી ધરણા કરીને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ જઈ કલેક્ટર થ્રુ રાષ્ટ્રપતિને તથા વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવવામાં આપેલ હોવાનું જાણવા મળ્યું છે. રાષ્ટ્રપતિ અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન સુપ્રત કરી અને અમારી લાગણી પહોંચાડી અને સંવિધાનની મર્યાદા મારી ન્યાયના હિતમાં અમારા બંધારણ બચાવવાના આ મુદ્દાને તેમજ ડૉક્ટર પ્રથા પોઈન્ટના વિરોધમાં અને ડૉક્ટર આંબેડકર સાહેબના દોહિત્ર જમાય આંબેડકર આનંદ તેલ તુંબડે પ્રતાપવાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. ક્લાસિક લેજન્ડ ઝારો મોટરસાયકલે અમદાવાદમાં નવા શોરૂમ ખાતે ગુજરાતમાં પ્રવેશની શરૂઆત કરી હતી. અમદાવાદ ભારત ક્લાસિક લેજન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદમાં તેની સૌપ્રથમ જાવા મોટરસાયકલ ડીલરશીપના લોન્ચિંગ સાથે ગુજરાતમાં પ્રવેશ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા રિયા બાઇક્સ ખાતે યુવાનોની શાન ગણાતા બાઇકના શોરૂમની શરૂઆત કરવામાં આવી. આ બ્રાન્ડની વાત કરીએ તો જાવા 100થી વધુ ડીલરશીપ શરૂ કરવાના તેના લક્ષ્યાંક તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને અમદાવાદમાં નવા આઉટલેટના લોન્ચિંગ સાથે ભારતમાં તેની કુલ ડીલરશીપની સંખ્યા 43 થઈ ગઈ છે. અમદાવાદ ઉપરાંત બ્રાન્ડ રાજકોટ, સુરત અને વડોદરામાં પણ ડીલરશીપ્સનું ઉદ્ઘાટન કરશે અને જાવા મોટરસાયકલ્સને રાજ્યમાં તેના બધા જ ચાહકોની નજીક લાવશે. અમદાવાદ ખાતે રુસ્તમજી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બોમન ઈરાનીને જાવાના નિષ્ણાંતો અને ગ્રાહકોની હાજરીમાં શોરૂમનું ઉદ્ઘાટન કર્યું હતું. જાવા મોટરસાયકલ્સ ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે અને ગયા નવેમ્બરમાં જાવાને પુનઃ ભારત લાવ્યા ત્યારે સંપૂર્ણ ઈરાની પરિવાર માટે આ ઐતિહાસિક ક્ષણ હતી. આ મોટરસાયકલ અત્યાધુનિક એન્જિન ટેકનોલોજી અને ફીચર્સ સાથે ક્લાસિક ડિઝાઇનને આધુનિક રૂપ આપતા શોરૂમમાં સમકાલીનતા જોવા મળે છે. વિવિધ ડિઝાઇન આધુનિક ક્લાસિક જાવા મોટરસાયકલને રજૂ કરે છે. જાવા અને જાવા 42 બ્રાન્ડની નવી ફ્લેગશિપ તરીકે આગળ આવી છે.
જાવા અને જાવા 42ની કિંમત અનુક્રમે 1,65,000 અને 1,56,000 છે. ડ્યુઅલ ચેનલ ABS આવૃત્તિની કિંમત અનુક્રમે 1,73,942 અને રૂપિયા 1,64,942 છે. શોરૂમમાં બુકિંગ શરૂ થઈ ગયું છે. और ये हमारा 45th डीलरशिप है इंडिया वाइड जो हमने जावा मोटरसाइकिल्स के लिए शुरुआत की है. मेरा नाम है बामिनी रानी और मैं क्लासिक लेजेंड्स प्राइवेट लिमिटेड में को फाउंडर हूँ और वी आर द ओरिजिनल जावा फैमिली जिन्होंने पहली बार जावा को इंडिया में लाए थे. माई फादर एंड माई अंकल वर इंस्ट्रूमेंटल इन ब्रिंगिंग द फर्स्ट जावा मोटरसाइकिल्स. पहले ये मोटरसाइकिल इम्पोर्ट होती थी, फिर उसके बाद यहाँ पे बनती थी. हमने एक बुक भी रिलीज़ की है जिसका भी आप फोटो बाद में ले लीजिए, जिसमें पूरी हिस्ट्री जावा मोटरसाइकिल्स की इंडिया की दी गई है. ये वो किताब है जिसमें स्टार्टिंग 1960s से जो शुरुआत हुई थी और आज तक क्या हुआ है इस मोटरसाइकिल के साथ या इस मोटरसाइकिल के चाहने वालों के साथ, इसकी सारी स्टोरी हमने बनाई है. आज की तारीख में ही आप देखिए अहमदाबाद में एक शोरूम इनॉग्रेट हो रहा है, फिर इसके बाद हम राजकोट में कर रहे हैं, उसके बाद बड़ौदा में कर रहे हैं और सूरत कर रहे हैं और आनंद. 5 शोरूम्स ऑलमोस्ट अभी इमीडिएटली इनॉग्रेट हो रहे हैं यही हफ्ते में. संजय कुमार राजपूत साथ एनएस गुजरात न्यूज अहमदाबाद. તો બગસરા પટેલ સમાજ દ્વારા આયોજિત 35મા સમૂહ લગ્ન ઉત્સવમાં 19 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. ત્યારે હાલ ભારતના વીર જવાનો જે શહીદી વહોરી હતી તેને મૌન વ્રત દ્વારા શ્રદ્ધાંજલિ આપીને તેના માનમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના બગસરા પટેલ સમાજ દ્વારા આયોજિત 35મા લગ્ન ઉત્સવમાં 19 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા, જેમાં હાલમાં જ ભારતના વીર જવાનોને શહીદી વહોરી હતી તેને મૌન વ્રત દ્વારા શ્રદ્ધાંજલિ આપીને તેના માનમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તેમાં પ્રતાપભાઈ વસાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમૂહ લગ્નમાં કૃણાલ કન્સ્ટ્રક્શનના અરવિંદભાઈ દોમડિયા, સામાજિક અગ્રણી હરેશ ઠુમ્મર, ખોડલધામના વસંતભાઈ મોવલિયા, રાજકીય અગ્રણી કોકિલાબેન કાકડિયા તેમજ બીજા અનેક મહાનુભાવોને હસ્તે શુભારંભ કરવામાં આવ્યો, જેમાં સુરતના રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સામાજિક કાર્યમાં વિશિષ્ટ રીતે સંકળાયેલા તેમજ આજ સુધીમાં રક્તદાન, દેહદાન, ચક્ષુદાન, વૃક્ષારોપણ, મેડિકલ કેમ્પ, બેટી બચાવો અભિયાન, સ્વચ્છતા અભિયાન, ફ્રૂટ વિતરણ જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા રાજ્યપાલ સહિત રાજ્યની અનેક સંસ્થા દ્વારા 72 એવોર્ડ પ્રાપ્ત કરેલા ઘનશ્યામ બિરલાનું તેમના આવા વિવિધ સામાજિક કામ બદલ તેમના વતન બગસરા પટેલ સમાજ દ્વારા મુઠ્ઠી ઉચેરા માનવી તરીકેનું ભવ્ય સન્માન પ્રમુખ રમેશભાઈ સુવાગ્યા તેમજ મંત્રી જગદીશ માંગરોલિયા દ્વારા આ સન્માન કરવામાં આવ્યું હતું. જેવા પટેલ સમાજ બગસરા દ્વારા આયોજિત 35મા સમૂહ લગ્ન મહોત્સવમાં હાજરી અપાવેલો અને ખરેખર આવા ક્રાંતિકારી કાર્યક્રમનું આયોજન દરેક સમાજ લેવલે થવું જોઈએ. આના દ્વારા એક એવો સુંદર એકતા ભાવનો સંદેશો જતો હોય છે. નાનામાં નાનો માણસ પોતાની દીકરીને અથવા પોતાના દીકરાને આવા સરસ મજાના લગ્નોત્સવના માધ્યમ દ્વારા, સમૂહ લગ્ન મહોત્સવના માધ્યમ દ્વારા પોતાના બાળકોના લગ્ન કરાવી શકતા હોય છે, પોતાની દીકરીઓની ચિંતા દૂર કરી શકતા હોય છે અને ખરેખર આ એક સરસ મજાનો અમારા લેવા પટેલ સમાજનો અભિગમ છે અને એમાંથી પ્રેરણા લઈ અન્ય સમાજો પણ આ પંથે આગળ વધી રહ્યા છે ત્યારે ગૌરવની વાત છે. આજરોજ મારા વતન બગસરા મુકામે 35મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન થયેલું, જેની અંદર 19 યુગલોએ પ્રભુતામાં પગલા માંડેલા. ત્યારે આ સમૂહ લગ્નના માધ્યમથી જ્યારે અર્જણ બાપા જે આ સમૂહ લગ્નના સ્થાપક હતા એને આખા ગુજરાતની અંદર નવો વિચાર આપ્યો, ત્યારે આ તકે અત્યારે જે યુવા ટીમ છે એનો હું ખૂબ ખૂબ આભારી છું. કારણ કે અત્યાર સુધીની અંદર મને 72 સન્માન મળ્યા રાજ્યપાલ સાહેબ, પણ મારે માટે બગસરાનું સન્માન એ ઓસ્કાર એવોર્ડથી કોઈ કમ નથી. ત્યારે આ આગેવાનોને હું અભિનંદન એટલા માટે આપું છું કે આવા ક્રાંતિકારી વિચારોને આજની તારીખમાં 35 વર્ષ પછી પણ જીવતા રહ્યા છે. અને અમે એવા દાતાઓ જેમ કે અરવિંદભાઈ દોમડિયા છે, મિત્ર અમારા રાજેશભાઈ છે, એ બધા કાયમી માટે અમે ખાલી અમારા ફોન ઉપરથી એ લોકો આપણે એમ કહીએ કે ભાઈ અમે આ રીતે એક આયોજન કરવા માંગીએ છીએ અમારા વતનમાં, તો એ લોકો ખાલી ફોન ઉપર અમને પોતાનો ફાળો લખાઈ દે છે અને અમારા પ્રોગ્રામને શોભા વધારવા માટે આવે છે. અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બગસરા. ગુજરાત રાજ્યના વન વિભાગમાં છેલ્લા 40 વર્ષથી અરવલ્લી જિલ્લાના માલપુર મોડાસા મેઘરજ તાલુકાના
50થી વધુ ચોકીદારોને કાયમી કરવાની માંગ સાથે આજથી હંગામી વોચમેનો જિલ્લા વન વિભાગની કચેરી આગળ રામણનાથ ઉપવાસ પર ડીએફઓને આપ્યું આવેદન પત્ર. અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર અને મેઘરજ તાલુકાના વન વિભાગમાં છેલ્લા 40 વર્ષથી વોચમેન તરીકે ફરજ બજાવતા 50થી વધુ કર્મચારીઓને કામના પ્રમાણમાં વેતન મળતું નથી. સતત 40 કરતાં વધુ વર્ષથી રોજમદાર તરીકે કામ કરતા મોટા ભાગનાની જિંદગી પૂરી કરી, પરંતુ વન વિભાગ દ્વારા આ કર્મચારીઓને કાયમી કરવામાં આવતા નથી. અનેક વખત વન વિભાગમાં રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પરિણામ ન મળતા ગુજરાત સ્વાભિમાન આંદોલનના રાજ્યના મહામંત્રીની આગેવાનીમાં જિલ્લા વન વિભાગની કચેરી આગળ મોડાસા, માલપુર અને મેઘરજના 50 હંગામી વોચમેનોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાની માંગ સાથે ડીએફઓને આવેદન પત્ર આપ્યું છે. અહીંયા સાકરિયા ખાતેની ડીએફઓ કચેરી ખાતે આજથી માલપુર, મેઘરજ અને મોડાસા રેન્જના રોજમદારો અચોક્કસ મુદતના ઉપવાસ પર બેઠા છે અને હું પણ આજથી અચોક્કસ મુદતના ઉપવાસ પર બેઠો છું. કારણ કે છેલ્લા 40 વર્ષથી જંગલ ખાતામાં વોચમેન તરીકેની નોકરી કરતા વોચમેન ભાઈઓ અમોને કાયમી કરવાની માગણી માટે છેલ્લા 2.5 વર્ષથી ગુજરાત સરકારની સામે લડી રહ્યા હતા, પરંતુ આ બેરી અને ગુંગી સરકાર આ વોચમેન ભાઈઓનો અવાજ સાંભળતી નથી. આ અગાઉ પણ અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસના ધરણા કર્યા હતા. આ બાબતે અમે માલપુર, મોડાસા અને મેઘરજમાં રેલીઓ પણ કરી હતી, પરંતુ અફસોસ અને દુઃખની વાત એ છે કે આજ સુધી અમારી જે માંગ છે અમને કાયમી કરોની એ આજ દિન સુધી સ્વીકારવામાં આવી નથી. એટલે ના છૂટકે આજના રોજ તારીખ 18/2019 રોજથી અમે વન સંરક્ષણની કચેરી મોડાસા ખાતે અચોક્કસ મુદતના ઉપવાસ પર બેઠા છીએ અને જ્યાં સુધી અમને કાયમીકનો ઓર્ડર આપવામાં નહીં આવે ત્યાં સુધી ભલે અમારા પ્રાણ જાય અહીંયા અમે અમારા પ્રાણ આપી દઈશું, પરંતુ ઓર્ડર લઈને અહીંયાથી અમે ઊભા થઈશું. મહેન્દ્ર પ્રસાદ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અરવલ્લી. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. જમ્મુ કાશ્મીરના પુલવામા સીઆરપીએફના જવાન પર થયેલા હિચકારી આતંકી હુમલાના વિરોધમાં શિહોરી તેમજ થરા વેપારીઓ યુવાનો મોટી સંખ્યામાં જોડાઈ જય હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથે રેલી તથા પાકિસ્તાનીઓનું પૂતળા દહન કર્યું હતું. કાંકરેજ તાલુકાના શિહોરી ગામે જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલાના ઘેરો પ્રતિસાદ જોવા મળ્યો. શિહોરી બજાર તેમજ થરા બજાર બંધ રાખીને જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને શિહોરી તેમજ થરા બજારમાં રેલી યોજી પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે પાકિસ્તાનીઓનું પૂતળું દહન કરીને રોષ ઠાલવ્યો હતો. તેમજ શિહોરી હિન્દુ યુવા વાહિની તથા હિન્દુ સંગઠનો દ્વારા વેપારી યુવાનો મોટી સંખ્યામાં પાકિસ્તાન સામે બદલો લેવાનો રોષ વ્યક્ત કર્યો હતો. પુલવામા જે શહીદ જવાનો ઉપર હુમલો કરવામાં આવ્યો છે એના વિરોધમાં ગઈકાલે સાંજે હિન્દુ સંગઠનો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને હિન્દુ યુવા વાહિની અને બીજા હિન્દુ સંગઠનો દ્વારા
આજરોજ શિહોરી ખાતે વેપારી મંડળ સાથે મળીને શિહોરી બંધનું એલાન આપવામાં આવ્યું છે અને સાથે સાથે આતંકવાદી અને પાકિસ્તાનના પુતળા દહન કરવામાં આવ્યા છે. શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને શહીદોને ન્યાય મળે એવો સરકાર પાસે હિન્દુ સંગઠનો દ્વારા માગણી કરવામાં આવે છે. જીહર્ષી વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકા પ્રમુખને હાઈકોર્ટ સત્તા પરથી દૂર કરતા આજે ધાનેરા નગરપાલિકા પ્રમુખ તરીકે વસંતીબેન ગલજરે ચાર્જ સંભાળ્યો હતો અને ધાનેરાનો સારો વિકાસ કરવાની ખાતરી પણ આપી હતી. ધાનેરા નગરપાલિકા પ્રમુખ તરીકે બળવંતભાઈ બારોટે ધાનેરાનો સારો એવો વિકાસ કર્યો હતો અને લોકોમાં પણ સારી ચાહના ઊભી કરી હતી અને ધાનેરાના લોકોને અનેક સુવિધા પૂરી પાડી હતી અને સતત 3 ટર્મથી પાલિકા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 5 વર્ષ અગાઉ બળવંતભાઈ બારોટના પુત્રનું કોઈ અજાણ્યા ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું, જેનો આજ દિવસ સુધી કોઈ જ પત્તો નથી. ત્યારે પ્રમુખને 3 બાળકો છે તેને લઈને ધાનેરાના એક નાગરિક દ્વારા હાઈકોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે. ત્યારે હાઈકોર્ટ પાલિકા પ્રમુખ બળવંતભાઈ બારોટને પ્રમુખ પદેથી દૂર કરવાનો આદેશ કરતા ધાનેરામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો. ત્યારે પાલિકા પ્રમુખ તરીકે વસંતીબેન વશરામભાઈ ગલચરે ચાર્જ સંભાળ્યો હતો અને ધાનેરાનો સારો વિકાસ કરવાની ખાતરી પણ આપી હતી. તો બીજી તરફ મહિલા પાલિકા પ્રમુખને શુભકામના આપવા માટે ધાનેરામાંથી મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. સુરેશ ગલચર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. શ્રી દરેજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી જે એન ચારિયા ઉચ્ચતર માધ્યમિક શાળા ગઢુના વિદ્યાર્થી દ્વારા માળિયા હાટીના તાલુકાના સમઢિયાળા ગામે એનએસએસ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગામ વિસ્તારના જાગૃત ભાઈઓ બહેનોએ જણાવ્યું કે શેત્રુંજી સિંચાઈ યોજનાઓએ ખેડૂતો ખેતમજૂરો અને પશુપાલકો માટેની જીવાદોરી સમાન યોજના છે. આ યોજના ખાસ કરીને શેત્રુંજી નહેર મહુવા તાલુકા વિસ્તારમાં નહેર સિંચાઈથી ખેતી કરવાના મુખ્ય હેતુથી સાકાર થયેલ યોજના. નિર્માણ પામી ત્યારે નક્કી થયેલા કમાન્ડ વિસ્તારમાં મુખ્ય નહેરો કાચી બનાવી અને પાણી ખેતરો ચિતરો સુધી પહોંચાડવામાં આવે ત્યારે મહુવા તાલુકાના તમામ ગામોમાંથી સરપંચો ચૂંટાયેલા પ્રતિનિધિઓ શેત્રુંજી નહેર અવતરણ અભિયાનમાં ખેડૂત આગેવાનોની મીટિંગમાં શેત્રુંજી નહેર અવતરણ અભિયાનનો પ્રારંભ કરવાની હાકલ કરી હતી. તેમજ યુવા આંદોલનકારી અશોક ભાલિયા, ખેડૂત હિતરક્ષક પ્રતાપસિંહ, ભાવનગર જિલ્લાના પ્રમુખ ભરતસિંહ અને સૌ ગ્રામજનોએ આગામી સમયમાં શેત્રુંજી નહેરની માંગ ઉઠાવી હતી. સિંચાઈ યોજનાએ ખેડૂતો, ખેતમજૂરો અને પશુપાલકો માટેની જીવાદોરી સમાન યોજના ખાસ કરીને પાલીતાણા, તાળાજા અને મહુવા તાલુકાના વિસ્તારમાં નહેર દ્વારા સિંચાઈથી ખેતી કરવાના મુખ્ય હેતુથી સાકાર થયેલ યોજનાનો લાભ મહુવા તાલુકાના બાકી રહેલા ગામોના ખેડૂતોને લાભ મળે તેવી ખેડૂતોએ માંગ કરી હતી. આ સિંચાઈ યોજના નિર્માણ પામી ત્યારે નક્કી થયેલા કમાન્ડ વિસ્તારમાં મુખ્ય નહેર કાચી બનાવી અને પાણી ખેતરો સુધી પહોંચાડવામાં આવ્યું હતું. જૂના લોકો પાસેથી ચર્ચામાં જાણવા મળ્યા મુજબ શેત્રુંજી ડેમ જમણા કાંઠા મુખ્ય નહેરમાંથી પેટા નહેર ઠળિયાથી બગદાણા થઈને વાઘવદડા દરિયા કિનારા સુધીના નિર્માણ થનાર હતી, જે દ્વારા રાણગોન, બગદાણા, ટીટોડિયા, મોણપર, ધરાય, દેગવડા અને ખારી, ગળથર, સેન્દરડા, વાઘાવદરડા, નાના ખુટવાડા, આંગણકા, ખડસલિયા, છાપરી, રાજાવદર તેમજ બગદાણા બાજુના ગામડાને પણ પાણી આપવાની જાહેર અપીલ ખેડૂતો દ્વારા કરવામાં આવી. ભાલિયા શેત્રુંજી સિંચાઈ જળ અવતરણ અભિયાન સમિતિના પ્રતિનિધિ તરીકે ખાસ કરીને આજે અહીંયા આ વિસ્તારની અંદર જે બગદાણા પટ્ટી છે, બગદાણા પટ્ટીના 50 જેટલા જે ગામો જે છે એટલા જ ગામો સિંચાઈથી વંચિત છે. બાકીના તમામ જે તળાજાના, મહુવા અને પાલીતાણા વિસ્તારના ગામો જે છે એમને પાણી મળે છે, પરંતુ અમારા 50 ગામને જે લાભ મળતો નથી એને લઈને ખેડૂતોની માંગ મજબૂત બને એના માટે અમે ખેડૂતોને જાગૃત કરી અને આજે અહીંયા મહુવા તાલુકાને બગદાણાની બાજુમાં આવેલ મોણપર ગામે જે અહીંયા મિટિંગ રાખવામાં આવી હતી અને એની અંદર 25-30 જેટલા ગામોના ગ્રામ પ્રતિનિધિઓ અહીંયા આવ્યા હતા અને એમણે સર્વાનુમતે નક્કી કર્યું છે કે અમે હવે આ નહેર અવતરણ અભિયાન જે છે એને બળ આપીશું અને ગામડે ગામડે ખેડૂતોને જાગૃત કરી અને પોતાના અગત્ય અધિકાર મંગાવીને અહીંયા આ વિસ્તારની અંદર શેત્રુજીની નહેર આવે એવી અમે લડાઈ લડીને પરિણામ સુધી પહોંચાડી. ભાવનગર જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા, શેત્રુંજી ડેમની જે કેનાળ અહીંયા 50 ગામની 1963ની યોજનામાં જે સામેલ હતી એને વંચિત રાખી અને સરકાર અને તંત્રીએ જે આ વિસ્તારને હારે જે અન્યાય કર્યો છે એને અત્યારે જે શેત્રુંજી અભિયાન
વિતરણ સમિતિ જે આંદોલન કરવાની છે એમાં ભાવનગર જિલ્લા ખેડૂત સમાજ તનમન ધનથી ટેકો આપશે અને જ્યાં સુધી આનો નિવાડો નહીં આવે ત્યાં સુધી સતત અમે લોકજાગૃતિ લાવી અને અમારી માંગણી છે આ ખેડૂતોની એ પૂરી કરાવીને જ જમશે. પીડી ડાભી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ બગદાણા. શ્રી દધીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિશ્વ માતૃશ્રી જે એન ચારિયા ઉચ્ચતર માધ્યમિક શાળા ગળુના વિદ્યાર્થીઓ દ્વારા માળિયા હાટીના તાલુકાના સમઢિયાળા ગામે એનએસએસ અંતર્ગત ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. શ્રી દધીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વ માતૃશ્રી જે એન ચારિયા ઉચ્ચ માધ્યમિક શાળા ગળુના વિદ્યાર્થીઓ દ્વારા માળિયાહાટીના તાલુકાના સમઢિયાળા ગામે એનએસએસ અંતર્ગત ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લેવામાં આવી. ત્યારબાદ સ્વચ્છતાને લગતા વિવિધ પોસ્ટરો સાથે રાખીને સમગ્ર ગામમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ સમગ્ર ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં ગામની ગલીઓ, શેરીઓ અને પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો. સ્વચ્છ ભારત માટે સ્વસ્થ યુવાના સંકલ્પ લેવામાં આવ્યા. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં સમાજ કલ્યાણના વિચારને ઊભો કરવાનો છે અને પૂર્વગ્રહ વિના સમાજને સેવા પૂરી પાડવાનો છે. એનએસએસ સ્વયંસેવકોએ સુનિશ્ચિત કરવા માટે કામ કરે છે કે જે જરૂરિયાતમંદ છે તે દરેકને તેમના જીવન ધોરણને વધારવામાં મદદ કરશે અને ગૌરવનું જીવન જીવી શકશે. આમ કરવાથી સ્વયંસેવકો સંસાધનોની અછત હોવા છતાં ગામમાં લોકો પાસેથી સારી રીતે જીવી શકે તે આપત્તિના પીડિતોને ખોરાક, કપડાં અને પ્રથમ સહાય પૂરી પાડીને કુદરતી અને માનવીય બનેલા આપત્તિઓમાં પણ મદદ પૂરી પાડે છે. આ કાર્યક્રમમાં શાળાના 75 વિદ્યાર્થીઓ સાથે શાળાના ટ્રસ્ટી અર્જુનભાઈ ચારિયા, નિયામક પરાગભાઈ ચારિયા, મેનેજમેન્ટ ગોવિંદભાઈ ચારિયા, શાળાના શિક્ષકો, સમઢિયાળા ગામના સરપંચ નરેશભાઈ રાઠોડ, માળિયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ, તાલુકા યુવા ભાજપ મહામંત્રી ભરતભાઈ કામલિયા, ગ્રામ પંચાયતના સદસ્યો તથા બહોળી સંખ્યામાં ગ્રામ લોકો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ લોકોએ સહકાર મળ્યો હતો. વાડિયા મિત્તલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો કેશોદના સોંદરા ગામના દર્દીઓને આરોગ્ય કેન્દ્રમાં રિપોર્ટ ન કરતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવવામાં આવ્યા. આરોગ્ય વિભાગની મનમાની બાબતે ધારાસભ્યને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં સ્વાઇન ફ્લૂના કારણે મોત થયેલ જેમના પરિવારને બીમારી હોય પ્રાથમિક સારવાર માટે મેસવાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તથા કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા, પણ ત્યાં દવા આપવામાં આવેલ પણ દર્દીના પરિવારજનોએ તાવના રિપોર્ટ કરવા જણાવ્યું, પણ રિપોર્ટ કરી આપવામાં ન આવતા દર્દીના પરિવારજનો હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સોંદરા ગામના કેતનભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે તાજેતરમાં અમારા પરિવારના એક સભ્યનું સ્વાઇન ફ્લૂના કારણે સારવાર દરમિયાન મોત થયું છે, ત્યારે અમે પણ ભયભીત થયા છીએ. રિપોર્ટ વગર કેમ ખબર પડે કે કયા પ્રકારનો તાવ છે? આ બાબતે કેતનભાઈ ભાલાણી દ્વારા આરોગ્ય વિભાગની મનમાની બાબતે ધારાસભ્યને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મારું નામ કેતનભાઈ છગનભાઈ ભંડેરી, સુંદરા. હમણાં ટૂંક સમય પહેલાં મારા મોટા બાપા સ્વાઇન ફ્લૂને હિસાબે મૃત્યુ પામેલ છે, તો અમારા ઘરમાં એ તકલીફ થઈ છે બધાને. તો અમે સિવિલ હોસ્પિટલે જણાવેલ કે અમારે રિપોર્ટ કરવાના છે, તો ત્યાં કોઈએ રિપોર્ટ કરી આપતા નથી. અને બીજું, જ્યાં દર્દી રાજકોટ હતા ત્યારે એ લોકો દિવસમાં 3 ફેરી ડૉક્ટરો ઘરે આવતા હતા, તે મૃત્યુ પામ્યા પછી કોઈ દર્દીની ખબર કાઢવા કોઈ આવતું નથી. અત્યારે અમારી ઘરે 6 જણા બીમાર છે અને અમે અત્યારે પ્રાઇવેટમાં સારવાર લઈ રહ્યા છીએ. માગણી, રિપોર્ટ અમારે સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ થાય એવી માગણી છે. ઘરે આવી અને ડૉક્ટરો લોહી રિપોર્ટનું સેમ્પલ કરી આપે. હમણાં થોડું મેસવાણી હોસ્પિટલમાં અમે જઈ અને કીધું કે સાહેબ અમારે રિપોર્ટ કરવાના છે, તો પણ ન કરી આપ્યા. અને ત્યાંથી દવા આપેલી હતી, દવા આપીને અમે કીધું કે ભાઈ રિપોર્ટ કરવાનો છે, તો કે સાહેબ એ કે રિપોર્ટ કરવાનો ન હોય. અત્યારે એને હિસાબે અમે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છીએ. ગોવિંદ હડિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કેશોદ. રાજકોટ મનપામાં આજે મેયરના અધ્યક્ષસ્થાને ચાલુ નાણાકીય વર્ષનો રિવાઇઝ બજેટ અને આગામી 2019-20 વર્ષનો અંદાજપત્ર મંજૂર કરવા 14 દરખાસ્તો માટે જનરલ બોર્ડની બેઠક યોજાઈ છે, જેમાં પહેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરોએ 1 મહિનાનો પગાર આપવાની જાહેરાત કરી છે. આ બેઠકમાં 2018-19 રિવાઇઝડ બજેટ, 2019-20 અંદાજપત્ર મંજૂર કરવા, પાણી દર નિયત કરવા, સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા, મિલકત વેરા વળતર યોજના અંગે ઓનલાઈન પેમેન્ટમાં વળતર આપવા, કાર્પેટ એરિયા આધારિત વેરા પદ્ધતિના નિયમોમાં ફેરફાર કરવા સહિતની 14 દરખાસ્તો મૂકવામાં આવશે.
જોકે સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી તમામ કરવેરાની દરખાસ્ત નામંજૂર કરી છે, તેથી અંદાજપત્રમાં મૂકવામાં આવેલા પ્રોજેક્ટ અને સુવિધા ઉપર જ ઉગ્ર ચર્ચા થશે. બીજી તરફ જનરલ વોર્ડમાં વિરોધ કરવા માટે પ્રથમ વખત શહેર કોંગ્રેસે તેમના કોર્પોરેટરોની મીટિંગ બોલાવી હતી. સોમવારે સાંજે મળેલી કોંગ્રેસની મીટિંગમાં અંદાજપત્ર ઉપર કેવી રીતે અને કોણ કોણ ચર્ચા કરશે તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવી. રાજકોટના મેયર બીનાબેન આચાર્ય અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે ભાજપના તમામ કોર્પોરેટરો પોતાના એક મહિનાનો પગાર શહીદોના પરિવારજનોને અર્પણ કરવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના તમામ કોર્પોરેટરોનો પગાર શહીદોના પરિવારજનોને આપવા અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતા સાથે ચર્ચા કરી હતી અને તેમણે સહમતિ આપી છે, તેથી કોંગ્રેસના તમામ કોર્પોરેટરો પણ એક મહિનાનો પગાર આપશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને નામો કર્યા, એમાં રસ્તા કામ હશે, બોક્સ કલવટ હશે, સ્લેબ કલવટ હશે, ભૂગર્ભના ડ્રેનેજના કામો હશે, હાઉસ કનેક્શન ચેમ્બરના કામો હશે, વોટવર્કના હશે, ભૂગર્ભ ફરિયાદ નિકાલથી લઈ ડ્રેનેજ મુખ્યાલય તથા એસી બનાવવાનું કામ અને મેસનરીના કામો સૂચના આપું છું કે આપણે અધિકારીઓ પાસેથી જે કાંઈ અને બજેટના જે કાંઈ આપણે જે એકાઉન્ટ વિભાગ પાસેથી જે તે શાખાના સિટી એન્જિનિયર પાસેથી જે માહિતી લીધી છે અને પોતાના વોર્ડના જે કાંઈ આવું ફિગર આપું છું એની ખરાઈ કરવી કરવી હોય તો આપ કરી શકો. ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.